ભાગવત રહસ્ય 440 સ્કંદ 10 ભાગવત મહાત્મ્ય પૂજ્ય ડોંગરેજી મહારાજ ગુરુકુળનું અધ્યયનની સમાપ્તિ કરીને શ્રી કૃષ્ણ મથુરામાં આવ્યા છે. શ્રી કૃષ્ણે મથુરાની ગાદી પર ઉગ્રસેનને બેસાડ્યો હતો. તે ઉગ્રસેન શ્રી કૃષ્ણને કહે છે કે હું તો નામનો રાજા છું, ખરા રાજા તો આપ જ છો, આપ જે હુકમ કરશો તે પ્રમાણે હું કરીશ. અત્યંત વિવેકવાળા ઉગ્રસેને સર્વ સંપત્તિ શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પણ કરી. શ્રી કૃષ્ણ માટે મથુરાના રાજમહેલમાં રોજ 56 ભોગની સામગ્રી થાય છે. હવે શ્રી કૃષ્ણ ગોપાલ નથી, હવે તે મથુરાનાથ છે. મથુરામાં ઐશ્વર્ય પ્રધાન છે, ગોકુળમાં પ્રેમ પ્રધાન છે. મથુરામાં અનેક દાસ દાસીઓ છે. ઉદ્ધવ શ્રી અંગની સેવા કરે છે, સર્વ પ્રકારે સુખ છે. અતિશય સંપત્તિ અને સર્વ પ્રકારનું સુખ હોવા છતાં શ્રી કૃષ્ણ આનંદમાં નથી, વિહવળ છે. સાયંકાળ થાય ત્યારે રાજમહેલની અગાસીમાં વિરાજે ત્યાં ગોકુળની ઝાંખી થાય છે. મારી માં આંગણામાં બેસીને રોજ મારી પ્રતીક્ષા કરતી હશે. મથુરાના માર્ગ પર મીટ માંડીને બેસતી હશે. મારી માં મારા માટે રડતી હશે. તે વિચારતી હશે કે મને લાલાએ કહ્યું હતું કે હું આવીશ, એટલે તે ગમે ત્યારે આવશે. મારી માં બહુ ભોળી છે. મારા નંદબાબા મને યાદ કરતા હશે. મારી વાલી ગાયોનું શું થયું હશે તે પણ મથુરા તરફ નજર નાખી હંબા હંબા કરતી હશે. મારી વાલી ગોપીઓની આંખમાં તો આંસુ સમાતા નહીં હોય. મારા માટે હજુ માખણ જુદું રાખતી હશે. ગોકુળની એક એક વાત યાદ કરતા કરતા માલિકની આંખમાં આંસુ ભરાઈ આવે છે. મારી ગાયો સાંજે ઘેર આવતી હશે. મારી માં આંગણામાં રાહ જોતી બેઠી હશે અને મને ના જોતા રડતી હશે. તો તેને કોણ સાંત્વન આપતું હશે? મારી માં મને ખવડાવ્યા વગર ખાતી ન હતી. તે હજુ પણ મારા વગર ખાતી નહીં હોય? આ મારું વાલું ગોકુળ મને વિસરાતું નથી. શ્રી કૃષ્ણનો રોજનો નિયમ થયો છે કે સાંજે અગાસીમાં બેસીને ગોકુળના વિરહમાં આંસુ આવે છે. ગોપીઓના, મિત્રોના, મા બાપના અત્યંત પ્રેમમાં તરબોળ થાય છે ને વિહવળ બને છે. જીવ ઈશ્વરનું સ્મરણ કરે તે સામાન્ય ભક્તિ, પણ જે જીવને પરમાત્મા યાદ કરે તે જીવ સાચો ભક્ત. ઉદ્ધવ રોજ શ્રી કૃષ્ણને જોવે છે, પણ માલિકની ઉદાસીનું રહસ્ય તેમને સમજાતું નથી. એકવાર સાંજે પ્રભુ અગાસીમાં વિરાજ્યા હતા અને ગોકુળની યાદોમાં ગમગીન હતા, ત્યારે ઉદ્ધવે સંકોચ છોડીને શ્રી કૃષ્ણને તેમની ગમગીનતાનું કારણ પૂછ્યું. પ્રભુએ સૌ પ્રથમ તો અંદર ચાલી રહેલો પ્રેમનો ઉભરો સમાવ્યો. ઘણો પ્રયત્ન કર્યો કે કશું બોલે નહીં, પણ પ્રેમનો ઉભરો બહાર આવ્યા વગર રહી શક્યો નહીં. અત્યંત પ્રેમને આધીન થઈને પ્રભુ એક સામાન્ય માનવીની જેમ રડી પડે છે અને ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ હું દુઃખી કેમ છું? તેવું પૂછનાર મથુરામાં તું પહેલો એક મળ્યો. હું ગોકુળમાં હતો ત્યારે માં મારી પાછળ પાછળ ફરતી અને મને કોઈ વાતથી દુઃખ ના રહે, મારા અનેક ગુનાઓને માફ કરી, મારા રિસામણાને ના જોતા મને મનાવી મનાવી ખવડાવતી હતી. ઉદ્ધવ તને હું શું કહું? દેવકી, વસુદેવ મારા શરીરના માતા પિતા ભલે હોય, પણ મારા સાચા માતા પિતા તો ગોકુળમાં છે. તેમણે જે પ્રેમથી મારું લાલન પાલન કર્યું છે, જે પ્રેમથી મારા સર્વ નખરાને નિભાવ્યા છે, જે પ્રેમથી મને હાથ ઉપર ને હાથ ઉપર રાખ્યો છે, તે મારી માં અને મારા બાબા મને યાદ આવે છે. મને દેખાય છે કે મારી માં આંગણામાં બેસીને રડે છે. મારાથી છૂટા પડ્યા પછી તેણે અનાજ ખાધું નથી.
મથુરાના રસ્તાઓ જોઈ જોઈને નિશાસા નાખતી રડતી મારી માં મને યાદ આવે છે. તે ભોળી છે, તે રોજ વિચારતી હશે કે મને મારા લાલાએ કહ્યું છે કે તે આવશે, એટલે તે જરૂર આવશે. ઉદ્ધવ, આંસુઓથી ભરેલી આંખોવાળી મારી માં મને બહુ યાદ આવે છે, તેનો પ્રેમ યાદ આવે છે. સંચય.